ચલો બેટા, તો આગળનું લેક્ચર અને ટોપિક છે આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ શું પરિસ્થિતિ થઈ. તો આપણે આગળના લેક્ચરની અંદર જરા ચર્ચા કરી. શું ચર્ચા કરી બેટા? તો મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું એને બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પણ જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે પરમાણુ વિશેનો અભ્યાસ ખૂબ જ ઓછો થયેલો હતો. એના આવર્ત કોષ્ટક બનાવ્યા બાદ પરમાણુમાં રહેલા અવપરમાણવીય કણોની શોધ થઈ. અવપરમાણવીય કણો એટલે શું? તો તમે બીજા ચેપ્ટરમાં ભણશો બેટા, તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આ ત્રણ અવપરમાણીય, પણ આ ત્રણ નહીં, એના સિવાય બીજા 16 કયા કયા? તો એમાં મેસોન, પ્રોટોન, પ્રોજિટોન, ગ્રેવિટોન જેવા બીજા અવપરમાણીય કણોની શોધ. બીજા અવપરમાણીય કણો પરમાણુના કેન્દ્રની અંદર અસ્તિત્વ ધરાવે છે, પણ મુખ્યત્વે અવપરમાણીય કણો તરીકે આપણે કયા લઈએ છીએ બેટા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. અવપરમાણીય કણોની શોધ થયા બાદ થોડો એક જે પરમાણુ અંગેની સંકલ્પના હતી એ બદલાઈ ગઈ, અને બદલાયા બાદ પ્રયત્ન કર્યો કોને બેટા? તો હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે. એને બે આલેખો દોર્યા. કયો આલેખ? તો પહેલો આલેખ દોર્યો પરમાણુ ભાર વિરુદ્ધ આવૃત્તિનું વર્ગમૂળ. આ કઈ આવૃત્તિ હતી બેટા? તો આ જે ન્યૂ છે એ એક્સરે કિરણની આવૃત્તિ છે. એક્સ કિરણોની આવૃત્તિ, ક્ષ કિરણો કહેવાય છે ને. અને બીજો એક આલેખ દોર્યો પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આવૃત્તિનું વર્ગમૂળ. જ્યારે આ આલેખ દોર્યો ને પરમાણુ ભારનો, તો એ આલેખ એને વક્ર મળ્યો. જ્યારે પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોર્યો તો એને એ કેવો મળ્યો બેટા? સીધો મળ્યો. અને એના પરથી એક તારણ પર આવ્યા, અને તારણ એવું હતું કે જે ભાઈ મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ પરમાણુ ભારના આધારે કરેલ હતું, તેની જગ્યાએ તત્વોનું વર્ગીકરણ જો પરમાણુ ક્રમાંકના આધારે કરવામાં આવે આવે તો તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા એટલે પુનરાવર્તન થવાની ઘટના યોગ્ય રીતે જળવાય છે. પરિણામે શું છે બેટા? આવું કોન્સેપ્ટ બદલાઈ ગયું. પહેલાં જે તત્વોનું વર્ગીકરણ પરમાણુ ભારના આધારે મેન્ડેલિફે કર્યું હતું, એની જગ્યાએ હેનરી મોસેલના સૂચનના આધારે તત્વોનું વર્ગીકરણ જે ખરું એ કોના આધારે થવા મળ્યું બેટા? પરમાણુ ક્રમાંકના આધારે. અને એના આધારે આવર્ત કોષ્ટક બન્યું, અને આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ જે ખરો એ પણ બદલાઈ ગયો. જો મેન્ડેલિફનો આવર્ત નિયમ જુદો હતો, થોડો અહીંયા બંનેમાં એક જ શબ્દનું ચેન્જીસ આવ્યું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આવર્ત નિયમમાં પરમાણુ ભાર હતો, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક આવી ગયો. તો વ્યાખ્યા શું બનશે બેટા? તત્વો અને તેના સંયોજનના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે. અને ત્યારબાદ વૈજ્ઞાનિકોએ શોધે કરી કે ભાઈ કોઈ પણ તત્વ હોય અથવા તો સંયોજન હોય, એના જે ગુણધર્મો ખરા એની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે.
શું થયું બેટા? ઇલેક્ટ્રોનની રચના પર આધાર રાખે છે. હવે અહીંયા જરા જોઈએ તો વાસ્તવમાં ઇલેક્ટ્રોન રચના તત્વ માટે સ્વીકારો તો તત્વની ઇલેક્ટ્રોન રચના શું કહેવાય બેટા? તો તત્વ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા જે ખરી એ વાસ્તવમાં તત્વ માટે, આયન માટે શબ્દ નહીં વાપરતો, તત્વ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા એ તો વાસ્તવમાં એનો પરમાણુ ક્રમાંક બનવાનો છે અને એ જ વાસ્તવમાં એના પ્રોટોનની સંખ્યા બનવાની છે, જે બીજા ચેપ્ટરની અંદર તમે પરમાણુ ક્રમાંકની ડેફિનેશનની અંદર ભણીને આવેલા છો. તો આ ફંડામેન્ટલ અથવા તો આ બેઝ માહિતીના આધારે આપણું આધુનિક આવર્ત કોષ્ટકનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણે આગળ વાત કરી હતી મેન્ડેલિફ્સ તત્વોના વર્ગીકરણની જ્યાંથી શરૂઆત થઈ લગભગ એના 110 વર્ષ બાદ આપણું આધુનિક આવર્ત કોષ્ટકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આધુનિક આવર્ત કોષ્ટકની જો ચર્ચા કરવાની થાય તો એની અંદર આપણે મેન્ડેલિફના નિયમો કહી દીધું હતું આગળ કે ભાઈ આડી લાઈન હશે, આડી લાઈન એને આપણે શું કહીશું બેટા? આવર્ત. અને ઊભી લાઈન હશે, ઊભી લાઈન એને આપણે શું કહીશું બેટા? એને આપણે સમૂહ અથવા તો સ્તંભ તરીકે ઓળખશું. અને આપણા આવર્ત કોષ્ટકની અંદર આવર્તોની સંખ્યા કેટલી છે બેટા? 7 અને સમૂહ કેટલા છે? 18. સાહેબ આ સંખ્યા યાદ રાખવાની? ના, જો બેટા પીરિયોડિક ટેબલનો ઢોંચો બનાવું છું. એ પીરિયોડિક ટેબલ યોગ્ય બાબતોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે, નહીં કે જેમ ઈચ્છાથી એમ ગોઠવી દીધું. હવે એના કયા કોન્સેપ્ટ લેવામાં આવ્યા છે એની આપણે આગળ હવે ચર્ચા કરી રહ્યા છીએ. જો બેટા આગળ વાત કરીએ આપણે તો આપણે આધુનિક આવર્ત કોષ્ટકના નિર્માણની વાત કરી રહ્યા છીએ, પણ એના પહેલાં આપણે આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા ભાઈ એસ કક્ષક હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન પડી શકો બેટા? 2. એ જ રીતના પી કક્ષક હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? 6. ડી કક્ષક હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? મેક્સિમમની વાત કરી છે આપણે, 10. અને એફ કક્ષક હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? તો બેટા 14. આ બાબતને ધ્યાનમાં લઈને આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું છે. આપણું જે આવર્ત કોષ્ટક ખરું એ એમનેમ બનાવી દેવામાં નહીં આવ્યું, અને તમે આગળના ધોરણમાં આવું એક ભણીને આવ્યા બેટા 2, 8, 8, 18, 18, 32 .. કે પ્રક્રિયા આગળ તત્વોની ગોઠવણી આગળ ચાલુ રહેશે. તો વાસ્તવમાં 2, 8, 8, 18, 18, 32 અને એ વાસ્તવમાં શું છે? તો તમારા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા છે. આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા છે. હવે એના આધારે હું પીરિયોડિક ટેબલ જરા બનાવવા માટે પ્રયત્ન કરું છું, અને આપણું પીરિયોડિક ટેબલ આ જ રીતના જેમ આ 4 કક્ષકો છે ને તો એ જ રીતના 4 કક્ષકો પરથી એ 4 વિભાગમાં વહેંચાણ્યું. તો એસ કક્ષક પરથી એસ વિભાગના તત્વો, પી કક્ષક પરથી પી વિભાગના તત્વો, ડી કક્ષક પરથી ડી વિભાગના તત્વો અને એફ કક્ષક પરથી એફ વિભાગના તત્વો. આવા 4 પાર્ટની અંદર આપણું આધુનિક આવર્ત કોષ્ટક વેચાઈ ગયેલું છે. હવે એને જરા દોડીએ અને એનું દોડવાની અંદર કઈ રીતના દોડી શકાય એની આપણે જરા થોડી માહિતીની ચર્ચા યાદ કરવી છે. આવજો જરા આપણે નક્કી કરીને આવ્યા. શું નક્કી કરીને આવ્યા બેટા? તો આવર્તો અથવા તો ક્રમશઃ ગોઠવણ તો એ ગોઠવી શકાય. તો આપણું જે આવર્ત કોષ્ટક ખરું, ચલો બેટા અહીંયા વાત કરીશ મારે. અહીંયા આ જે બ્લોક છે એ એસ બ્લોક છે. અહીંયા સાહેબ એસ બ્લોકમાં 2 જ ખૂણા મેં શા માટે દોર્યો? જરા આ બાજુ દોરીએ, થોડી જગ્યા રહે આપણા જોડે, પેલી બાજુને પછી મુશ્કેલી પડશે. સાહેબ અહીંયા એસ કક્ષકમાં 2 ખૂણા મેં શા માટે દોરે બેટા? તો મેં પહેલાં કીધું ભાઈ એસ કક્ષકની અંદર અહીંયા આપણે લખ્યું હતું ભાઈ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકો, તો 2 ઇલેક્ટ્રોન ભરી શકો તો 2 ખૂણો. એ જ રીતના જો મારે પી કક્ષક માટે દોરવાનો થાય તો પી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો છો બેટા? 6 ઇલેક્ટ્રોન ભરી શકો. તો પી કક્ષકની અંદર ખૂણોની સંખ્યા કેટલી આવશે બેટા? 6. અને અહીંયા હું એક બ્લોક મૂકું છું અહીંયા. ચલો જરા હવે આપણે થોડી એવું વિચારી લેજો બેટા, આકૃતિ થોડી સીધી નીચે ઊંધી છે. અહીંયા ધ્યાન રાખીએ. હવે આગળની પરિસ્થિતિ શું થાય? સાહેબ ડી કક્ષક, તો ડી કક્ષક કયો ભરાતી હતી બેટા? જો અહીંયા આપણે લખ્યું 2, 8, 8, 18, 18, 32. હવે જો પહેલાં આવર્તમાં 2, બીજા આવર્તની જો હું વાત કરું તો બીજા આવર્તની અંદર 8 તત્વો કયા?
તો એક બે એસના અને છ પીના, એ જ રીતના ત્રીજા આવર્તની અંદર તત્વો કેટલા હશે? તો આઠ જ છે ફરીથી, બે એસના અને પીના. પણ જો તમે આગળના ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોન રચના ભણે એની અંદર શું ભણે બેટા? પહેલાં ઇલેક્ટ્રોન વન એસમાં જાય, વન એસ ભરાય પછી ટુ એસ, ટુ એસ ભરાય પછી ટુ પી, એના પછી થ્રી એસ, એના પછી થ્રી પી, થ્રી પી પછી દેશી તો ઇલેક્ટ્રોન થ્રીડીમાં નહીં ભરાતું, થ્રી પી પછી ઇલેક્ટ્રોન શામાં આવે બેટા? ફોર એસમાં આવે. એટલે કે અહીંયાથી ફોર એસ અને પછી અહીંયાથી શરૂઆત થશે કોની બેટા? ડી બ્લોકની. અહીંયાથી ડી વિભાગની શરૂઆત થશે. સાહેબ આ સંખ્યાઓ તમે દોરી નાખો છો બેટા, આ તો ક્રમશઃ ભરતા જઈએ એમ દોરાવાની છે. અને આ બ્લોકને આપણે નીચે પૂરો કરી દઈએ. આવું જો અહીંયા ખૂણો કેટલો દોરવાનો? તો આ ડી વિભાગના તત્વો છે. તો ડી કક્ષક, ડી ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? દસ. તો અહીંયા ખૂણોની સંખ્યા દસ બનવી જોઈએ. ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. મારે જરા ખૂણો સરખો નહીં આવે તો જરા તમારે દોરવા માટે પ્રયત્ન કરવાનો. ત્યારબાદ એફ કક્ષક. હવે સાહેબ એફ કક્ષક વચ્ચે શા માટે ના મૂકી? જો આપણે મકાનનું રિનોવેશન કરતા હોઈએ તો શું થાય? તો જૂના મકાનની અંદર જેટલી મુશ્કેલીઓ પડી હતી એ મુશ્કેલીઓને દૂર કરવા પ્રયત્ન કરીએ. જો એફ કક્ષકમાં વચ્ચે મૂકવા જાઉં તો પરિસ્થિતિ શું થાય બેટા? આવવાની અંદર તો એફમાં ચૌદ ઇલેક્ટ્રોન ભરે, તો વચ્ચે મારે બીજો ચૌદ ખૂણો મૂકવાનો થાય. ચૌદ ખૂણો મૂકવાનું જો મૂકવા જાઉં તો આપણું પીરિયોડિક ટેબલ લોબુ થઈ જાય. તેની વ્યવસ્થિત ગોઠવણી માટે વૈજ્ઞાનિકોએ એફ એફ વિભાગના જે તત્વો ખરા ને એને નીચે ગોઠવ્યા. હવે એફ કક્ષકો કેટલી હોય બેટા? સાત. કક્ષકો સાત, પણ એમાં ઇલેક્ટ્રોન કેટલા ભરી શકો? ચૌદ. તો અહીંયા ખૂણો કેટલો બનશે? ચૌદ. તો આ આપણો પીરિયોડિક ટેબલનો જે બેઝ ખરો એ બેઝ તૈયાર કર્યો આપણે. કઈ રીતના તૈયાર કર્યો? તો આ જે વિભાગ ખરો એ વિભાગને કયો વિભાગ કહેવાશે બેટા? એસ વિભાગ. કારણ કે એની અંદર એસ વિભાગની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય છે. એ જ રીતના આ જે વિભાગ ખરો એ વિભાગને કયો વિભાગ કહેવાશે બેટા? પી વિભાગ. એ જ રીતના આ જે વિભાગ ખરો એ વિભાગને આપણે કયો વિભાગ કહીશું? ડી વિભાગ. અને આ નીચેનો જે વિભાગ ખરો એને છગડીયો કૌંસ માં લખો બેટા, એફ વિભાગ. તો આપણે વર્ગીકરણ, આ પીરિયોડિક ટેબલ આ રીતના બન્યું છે સંખ્યાના આધારે. આવું જો અગિયારમાની અંદર મારે કેટલાક તત્વો યાદ રાખવાના છે. સમથિંગ ઓછામાં ઓછામાં અહીંયા લખું છું એટલા તો આવડવા જ જો. અહીંયા હું જેટલા લખી રહ્યો છું એટલા તત્વો તો કમસે કમ તમને આવડતા હોવા જો. એની શોર્ટ ટેકનિક ઓના પછીના તરત જ બીજા લેક્ચરની અંદર હું મૂકી દઉં છું. અત્યારે હાલ આપણે ગોઠવવા પ્રયત્ન કરીએ છીએ અને એના પરથી જો પરમાણુ ક્રમાંક શોધતા શીખવાડું છું. તત્વો કયા છે બેટા? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ પ્રથમ સમૂહના તત્વો છે. એનું નામકરણે જરા ચર્ચા કરીએ છીએ. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો એકથી શરૂઆત કરી અને તમે ગણતા જશો તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર અને અઢાર. તો એકથી અઢાર, હવે આ આપણી અઢાર સંખ્યા આવી જઈ. ઊભી લાઈનો અઢાર, એનો મતલબ સમૂહ કેટલા થઈ ગયા બેટા? સમૂહની સંખ્યા કેટલી છે? અઢાર. અને આટલે એનો કેટલી જોવા મળી? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, ઘણા કંઈ આઠ ને નવ ના બેટા, પણ જરા સમજાવું છું. આ જ આપણી મુખ્ય લાઈનો છે. તો આવર્ત કેટલા જોવા મળે? સાત. બરાબર. હવે જરા એને આપણે સમજીએ છીએ. એના પછી બીજા સમૂહના તત્વો કયા છે બેટા? બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા 21-30 તત્વો કયા છે? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. એ જ રીતના બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. એના પછી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. સાહેબ ઘણું જગ્યાએ એવું થતું હશે કે સાહેબ સોડિયમ, તો સોડિયમની સંજ્ઞા એસ ઉપરથી ના હોવી જો. પણ બેટા કેટલાક જે વર્ડ્સ જે ખરા એ ગ્રીક ભાષા પરથી સીધા લઈ લીધેલા છે. દાખલા તરીકે સોડિયમને કહેવાય નાટ્રિયમ, તો નાટ્રિયમનું એને, પોટેશિયમનો પી ના આવવો જો સાહેબ, તો પોટેશિયમનું નામ છે બેટા કેલિયમ, તો એના પરથી કે. એ જ રીતના આપણે યુઝવલી એક ઉદાહરણ લઈએ છીએ પારો, એને આપણે કહીએ છીએ મર્ક્યુરી, પણ સંજ્ઞા છે બેટા એચજી, હાઇડ્રોગારેટ, એના પરથી નામ આપવામાં આવેલું છે. ચલો એના પછી બોરોન, કાર્બન, પછી નાઇટ્રોજન,
ફોસ્ફરસ. ઓકે ચલો આપણે કહી દીધું, ઓકે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, એના પાછું ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, એના પાછું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટિટિન, એના પછી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આટલા તત્વો આપણે કમસે કમ યાદ રાખવાના. શા માટે? તો બેટા અગિયારમાની અંદર આપણે બે વિભાગ ભણવાના છે, એક એસ વિભાગ ભણવાનો છે અને એક પી વિભાગ ભણવાનો છે. ડી વિભાગ અને એફ વિભાગની ચર્ચાઓ આપણે બારમામાં કરવાની છે. પણ શું થાય છે કે આ તત્વો મેં શા માટે લખ્યા છે, લખવાનું એ કારણ છે બેટા. તો આ તત્વો લખવાનું કારણ એવું છે કે તમે ઇલેક્ટ્રોન રચનાઓ જે લખો છો ને એની અંદર આ બેની તમારે અપવાદ ઇલેક્ટ્રોન રચના ભણવાની આવે છે, ક્રોમિયમ અને કોપરની. તો એ અપવાદ ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન રચના લખવા માટે તમારે 1-30 તત્વોની અંદર આ તત્વોની જરૂર પડે છે. તો આપણે એટલા તત્વો આપણે શીખવા માટે પ્રયત્ન કરશું. ચલો કેટલીક બીજી માહિતી ભાઈ. પ્રથમ આવ સાહેબ હાઇડ્રોજનને મેં અહીંયા મૂક્યો, પણ અમારા આવર્ત કોષ્ટકની અંદર તો હાઇડ્રોજન સાહેબ અહીંયા આવેલો છે. હાઇડ્રોજન કયો આપેલું છે? આખા પીરિયોડિક ટેબલની વચ્ચે જ. સાચું છે બેટા એ. શા માટે? તો વૈજ્ઞાનિકો હજી નક્કી નહીં કરી શક્યા કે હાઇડ્રોજનને પહેલા સમૂહનું તત્વ ગણવું કે હાઇડ્રોજનને 17મા સમૂહનું તત્વ ગણવું. પરિણામે એનું સ્થાન ચોક્કસ ના રાખતો પીરિયોડિક ટેબલની વચ્ચોવચ્ચ રાખવામાં આવતું હોય છે, જેની ચર્ચાઓ આપણે હાઇડ્રોજન ચેપ્ટર છે એની અંદર આપણે આગળ કરીશું. આવજો. અને પહેલો આવર્ત કહેવાય, પ્રથમ આવર્તની અંદર બે તત્વો છે તેને અતિ લઘુ આવર્ત કહેવાય છે. કયો કહેવાય છે બેટા? અતિ લઘુ આવર્ત. આવું શોર્ટ ફોર્મમાં લખું છું. બીજાની અંદર 8 તત્વો છે તેના માટે શબ્દ વપરાય છે બેટા પ્રથમ લઘુ. ત્રીજામાં 8 છે તો એને દ્વિતીય લઘુ, અને પ્રથમ લઘુ પાછળ આવર્ત શબ્દ બધામાં રાખજો. અને કહેવાય દ્વિતીય લઘુ, અને કહેવાય પ્રથમ અતિ લઘુ. આવર્ત શબ્દ પાછળ બધામાં છે. એના પાછું અને કહેવાય દ્વિતીય અતિ લઘુ આવર્ત, અથવા તેનું બીજું નામ છે અધૂરો આવર્ત. હવે અધૂરો આવર્ત શા માટે? તો સાહેબ અહીંયા જ્યારે 114 તત્વો ગોઠવો ને ત્યારે પાછળના સ્થાન બાકી રહી જોઈએ છે, અને બાકી રહી જશે પરિણામે એને અધૂરો આવર્ત તરીકે ઓળખવામાં આવતું હોય છે. એ જ રીતના પ્રથમ સમૂહના જે તત્વો ખરા એના આલ્કલી સમૂહના તત્વો, આ જે ખરો એના આલ્કલાઇન સમૂહના તત્વો. એ જ રીતના હવે આ તત્વોના નામ તો શું આપવામાં આવશે ખબર બેટા? પ્રથમ તત્વ પરથી ભાઈ અને કહેવાય બોરોન સમૂહ, અને કહેવાય કાર્બન સમૂહ, અને કહેવાય નાઇટ્રોજન સમૂહ, અને કહેવાય ઓક્સિજન સમૂહ, અને કહેવાય ફ્લોરિન સમૂહ, અને અહીં કહેવાય હિલિયમ સમૂહ. પણ એના સિવાય બીજા કેટલાક નામ છે. તો આ જે સમૂહ ખરો એને ચાલકોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, આ જે સમૂહ ખરો એને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને આ સમૂહના ટોટલ 5 નામ છે. પહેલું નામ 18મો સમૂહ, એના પછી બીજું નામ છે શૂન્ય સમૂહ, ત્રીજું નામ છે નિષ્ક્રિય સમૂહ, ચોથું નામ છે ઉમદા સમૂહ, ચોથું પાંચમું નોબલ સમૂહ. નોબલ એટલે વાસ્તવમાં ઉમદા થતો હોય છે. તો આ 5 નામથી એને ઓળખવામાં આવતો હોય છે. ત્યારબાદ હવે સાહેબ મારે પરમાણુ ક્રમાંક શોધતા શીખવા છે. સપોઝ મારે અહીંયા પરમાણુ ક્રમાંક શોધતા શીખવો છે કોઈ પણનો, એની વન હું અહીંયા, ચલો જરા શરૂઆત અહીંયાથી કરી લઉં. અહીંયા જરા આપણે શોધીએ કારણ કે મારે અહીંયા જવું છે. આવજો જરા અહીંયા સાહેબ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા? 1 પહેલા આવડ. તો બીજામાં 2 ઉમેરો કેટલા થશે? 3. 3મો 8 ઉમેરો કેટલા થશે? 11. 11મો 8 ઉમેરો 19. 19મો 18 ઉમેરો 18 18 36 1 37. એમાં બીજા 18 ઉમેરો તો 18 2 36, 18 54 1 55. 55મો 32 ઉમેરો, અહીંયા 7 અને અહીંયા 87, બરાબર છે ને? 55 વત્તા 32, 5 ને 2 7 5 ને 3 8. ઓકે ચલો, તો મેં તત્વોના પરમાણુ ક્રમાંક શોધી નાખ્યા. જોવા જરા શું કર્યું બેટા, આ સંખ્યાઓ ઉમેરતો જો. એના પાછું આનો 55 હોય તો આનો 56. હવે 57મો તત્વ કહ્યું છે બેટા? LA. પછી 58 તત્વ અહીંયા નહીં આવતું, 58 તત્વની શરૂઆત અહીંયા થાય છે. 58 59 60 કન્ટિન્યુઅસલી ગોઠવતા જો તો અહીંયા છેલ્લું તત્વ આવે છે બેટા લ્યુટેશિયમ.
અને આ જે શ્રેણી ખરી એ શ્રેણીને કઈ શ્રેણી? લેન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. કઈ શ્રેણી બેટા? લેન્થેનાઇડ. યાદ રાખવાની ટેકનિક, તો આપણે બિહારમાં જતા રહીએ. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કોણ હતા બેટા? લાલુ પ્રસાદ યાદવ. તો સૂત્ર શું બનશે? લાલુ લેન્થેનમથી લ્યુટેશિયમ. અને એ જ રીતના આ જે બીજી શ્રેણી ખરી એ જ રીતના 87, 88 અને 89 પરમાણુ ક્રમાંક એક્ટિનિયમનો છે. પછી અહીંયા 90 તત્વો લખી શકાય, પણ બેટા તમારે હાલ જરૂર નહીં એટલે હું તત્વો નહીં લખતો. તત્વોના નામ તમારે યાદ રાખવાના હાલ નહીં થતા એટલે હું એના નામ લખવા માટે પ્રયત્ન કરતો નથી. તો આ એક્ટિનિયમ તત્વ પરથી આ જે શ્રેણી ખરી એને એક્ટેનાઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અને એક્ટેનિયમથી ચાલુ કરી છેલ્લે ગણતા ગણતા જશો તો શું આવશે બેટા? લોરેન્શિયમ. છેલ્લું તત્વ કયું છે? એલઆર. તો આ પીરિયોડિક ટેબલમાં શું વાસ્તવમાં વચ્ચે, પણ એને જો વચ્ચે ગોઠવવા જાઉં તો પીરિયોડિક ટેબલનો આકાર બદલાઈ જાય છે, પરિણામે એને વ્યવસ્થિત ગોઠવણી માટે નીચે રાખવામાં આવેલા છે. હવે અહીંયા જરા કેટલાક તત્વોની મારે વાત કરવી છે. તો એ તત્વો પૈકી ઇલેક્ટ્રોન રચના 1 થી 30 તત્વોમાં કેટલાની અપવાદ આવે છે એને જરા હું ફૂંદરી મારી રાખું. તમે ઇલેક્ટ્રોન રચનાઓ લખશો તો 11 તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ આખા પીરિયોડિક ટેબલમાં અપવાદ આવશે. અને એ અપવાદવાળી ઇલેક્ટ્રોન રચનાઓ ક્યારેય એસ વિભાગની કે પી વિભાગની ના હોઈ શકે. એસ વિભાગની કે પી વિભાગની ક્યારેય હોઈ શકે નહીં. એ કોની હશે? ડી વિભાગની અને એફ વિભાગની. બરાબર, એની ચર્ચાઓ બીજા ચેપ્ટરની અંદર તમે કરશો શા માટે એવું થાય છે. ચલો આવું, તો બેટા મેં પરમાણુ ક્રમાંક સૂત્ર શીખવાડ્યો. દાખલા તરીકે હવે મારે આયોડિનનો પરમાણુ ક્રમાંક શોધવો છે. કોનો પરમાણુ ક્રમાંક શોધો છો બેટા? આયોડિનનો. તો જોવા જરા ક્યાં જવાનું? તો સાહેબ આવું જોવા જરા, 7 સમૂહ હોય ને, અહીંયાથી વચ્ચેનો મધ્યનો ભાગ પાડી દેવાનો. આપણા 18 છે તો અહીંયાથી 9 આ બાજુ અને બાકીના 9 આ બાજુ કેલ્ક્યુલેટ કરવા પ્રયત્ન કરવાનો. હવે અહીંયા જરા જોઈએ તો આનો પરમાણુ ક્રમાંક 2, 2માં 8 ઉમેરું 10, 10માં 8 ઉમેરું 18, 18માં બીજા 18 ઉમેરું 36, અહીંયા 54, અહીંયા સોરી 8 ને 2 10, 10 ના 8 18, 18 ના 18 36, 54, અહીંયા 32 ઉમેરું 6, અહીંયા 87 આવ્યો છે ને, ઓકે અહીંયા 86. બરાબર, અહીંયા તો શોધ થયેલી નહીં. તો જો જરા આયોડિનનો પરમાણુ ક્રમાંક શોધવો ભાઈ, ઝેનોનનો શું થશે બેટા? 54. તો આયોડિનનો કેટલો થવાનો છે? 1 ઓછો કેટલો થશે બેટા? 53. આ ચોકણ છે ને, આર્કોન 18, ક્રિપ્ટોન 36, ઓકે ક્લિયર છે. અહીંયા 55, તો પહેલાં 54, ઓકે પરમાણુ ક્રમાંક કેટલો થશે બેટા? 53. તો તમે આ રીતના કોઈ પણ તત્વો હશે, પણ આ તો અમારે યાદ રાખવું પડે ને. હા બેટા, હવે એની યાદ રાખવાની ટેકનિક ઓના પછીના તરત જ લેક્ચરની અંદર હું અપલોડ કરી રહ્યો છું, એના આપણે શીખી લઈએ. શે બધોની ટેકનિક જો જરા એવું કહું છું, આ બધોની યાદ રાખવાની ટેકનિકો શું છે, પણ હું 11માની અંદર જેટલા તત્વોની જરૂર છે એટલા જ તત્વોની માહિતી આપું છું, એના કરતાં વધારે તત્વોની હું માહિતી આપતો નથી. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એને શીખી લઈશું. ઘણા એવું કહે છે સાહેબ એટલું કા બાકી પેલું બેટા, તો આપણી તો કેપેસિટી હોય ને એટલું થાળી મોકલેવાય, વધારેનો કોઈ મતલબ નહીં થતો. તો જેટલી જરૂરિયાતની વસ્તુઓ છે એટલી વસ્તુઓ મેં અહીંયા લખી છે કે તમારા આટલા પરમાણુ ક્રમાંક વિશે માહિતી મેળવવાની હતી. હવે એ તત્વોને યાદ રાખવાની ટેકનિક માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ.